નમસ્કાર મિત્રો, એજ્યુ ગઢવીની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. હું છું હિતેશ ગઢવી. અત્યારે કોમ્પ્યુટર લાઈવ મૂકવાના હતા, પણ અમે લોકોએ જે પણ કામ કર્યું છે એની અંદર બહુ મોટી ઇશ્યુ આવી ટેકનિકલની અંદર લાઈવ થવામાં. એટલા માટે જો કે બધું જ કામ અમે કરી દીધું હતું, અહીંયા આ જે PDF હતી કોમ્પ્યુટર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની, એ કોમ્પ્યુટરના પેપર્સ અમે લોકો, મેં તમને કીધું હતું એક વોઇસ રેકોર્ડિંગની અંદર કે પહેલાં હું 5-7 પેપર બોર્ડના લાવીશ, એની ઝેરોક્સ કઢાવીશ અને ઝેરોક્સ કઢાવીને એના ઉપર ખરાની નિશાની કરીશ, કયું ઓપ્શન રાઇટ છે એના ઉપર. પછી તમને એ PDF આખી શો કરીશ ને રાઇટ આન્સર તમને એ કરીશ. અહીંયા જોજો, બોર્ડનું March 2019 પેપર છે, March 2021 પછી 20, પછી બીજા પણ એની અંદર છે પણ એ ક્લિપ મરાઈ ગઈ છે. આ જે પેપર છે ઝેરોક્સના કેટલા થયા ભૂપેન્દ્ર સર? આજે 140. ઓકે, તો આ 140 ઇટ્સ ઓકે, પણ તમે લોકો અમારી મહેનતને જોજો કે અમે બધું જ કામ કર્યું, ઝેરોક્સને આની અંદર ટીક માર્ક કર્યા. લગભગ 1 કલાકથી આપણે 2 જણા છીએ ને અહીંયા સ્ટુડિયો પર. આજે સેટરડે સન્ડેના લીધે કોઈ જ નથી, અમે બંને જ કામ કરીએ છીએ. ઇટ્સ ઓકે, તમે લોકો સેડ ફીલ ના થતા, બધું જ મટીરિયલ આપણી પાસે છે, બધા MCQ સેશન્સ આપણી પાસે છે, ઇવન એજ્યુગઢવીનું રેડ એલર્ટ પણ આપણી પાસે છે. હું થોડોક ડ્રામા ક્રિએટ નહીં કરું, જેમ કે યુટ્યુબ ચેનલ ઉપર આવીને પબ્લિક રડે છે એવી રીતના નહીં કરું. મને ખબર છે જે છે એ સાયન્સવાળા ફેક્ટમાં માને છે. આ રહ્યું રેડ એલર્ટ. હવે આ વોટ્સએપ મેસેજ છે જે અમારી ટીમ દ્વારા રેડ એલર્ટના અમુક ગણતરીવાળા અને રેડ અલર્ટવાળા MCQ રેડી કરાવવામાં આવ્યા છે. અહીંયા જોજો તમે, સોરી, હા અહીંયા છે, જુઓ 11 થી વધારે ફોટોઝ છે જેની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. આ MCQs આવવાના સૌથી વધારે ચાન્સ હોય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મીન્સ કે આવા MCQ પૂછાઈ શકે છે. એજ્યુગઢવીવાળા રેડ એલર્ટ કાઢે તો શું કરે કે બહુ તાર્કિક બુદ્ધિ વાપરતા હોય. અમારી ટીમ, તમને ખબર હશે ભૂપેન્દ્ર સર, બહુ તાર્કિક બુદ્ધિવાળી છે. એક વસ્તુને બહુ વિચારશે, આ મૂકું કે ના મૂકું, આ ક્વેશ્ચન મૂકી દઉં સર, મૂકી દઉં સર, તમને લાગે છે ને મૂકવા જેવો છે, એવું 50 વખત એકબીજાને પૂછીને પછી મૂકે, બરાબર. એના લીધે એજ્યુગઢવીની અંદર રિઝલ્ટ જે આવતું હોય છે, 40 પ્રશ્નો મેડમ આપ્યા હતા ગઈ વખતે, એશા મેડમનું તમે જોયું હશે, 40 પ્રશ્નો આપ્યા હતા, 40માંથી 55 માર્ક્સનું પૂછાયું હતું કેમેસ્ટ્રીની અંદર. જુઓ PDF જુઓ, એનું રેડ એલર્ટ જુઓ, તમારું પેપર જુઓ. ઓપન ચેલેન્જ આપું છું, જોઈને બતાવો. જો તમે થોડા ઘણા બી સ્માર્ટ હશો તો તમને ખબર પડશે. બાયોલોજીની અંદર 41 માર્ક્સનું પૂછાયું હતું, જુઓ જાઓ, ઓપન ચેલેન્જ છે. બાયોલોજીની અંદર 40 પ્રશ્નો આપ્યા હતા, 41 માર્ક્સનું પૂછ્યું હતું. બીજો એક પ્રશ્ન હું એમ જ બોલી ગયો હતો, એ પણ પૂછાયો હતો, બરાબર. દેન ફિઝિક્સની અંદર તમને 35 or 38 માર્ક્સનું પૂછાયું હતું, એ મેં કમ્પ્લીટલી ફિઝિક્સ રેડ એલર્ટ આપ્યું હતું. કોમ્પ્યુટરની અંદર આ PDF તમારી માટે અવેલેબલ કરી દઈશું. ક્યાંથી? કેમ કે હવે લાઈવ સેશન આપીશું એ તો પોસિબલ છે નહીં, કેમ કે એક જ વખત એજ્યુગઢવી કામ પકડે ને પૂરું ના થાય તો ઇટ્સ ઓકે. બીજો રસ્તો શું છે? તો બીજો રસ્તો છે, ડિસ્ક્રિપ્શનની અંદર જોઈન અવર ગ્રુપ, ડિસ્ક્રિપ્શનની અંદર લિંક છે. આ લિંક અડશો નહીં, અહીંયા ના ટચ કરશો, સોરી બોર્ડ. ઓકે, આ લિંક ઉપર ના અડશો, તમને ડિસ્ક્રિપ્શનની અંદર ક્લિક કરવાનું છે અને ત્યાંથી જવાનું. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી જોઈન થઈ જાઓ. હું તમને એક વસ્તુ આપી દઉં. ઓકે, તો કોમ્પ્યુટરના જે આન્સર્સ છે, જેટલા પણ MCQs છે એમાં અમે તમને કેટલું પ્રોવાઈડ કરીશું? MCQsની અંદર 80+ માર્ક્સ આવે એવો ટાર્ગેટ એજ્યુગઢવીની ટીમ લઈને બેસવાની છે. બીજું શું એની અંદર ફાયદો થાય કે તમે મેક્સિમમ બોર્ડ્સના ઓલ્ડ ક્વેશ્ચન પેપર તમને વિથ આન્સર આપીશું. 2019 લઈને 2023 સુધીના બધા જ પેપર તમને એની અંદર પ્રોવાઈડ કરવાનો હું ટ્રાય કરીશ. ઓકે, બીજું છે એની અંદર તમને શું મળવા પાત્ર છે કે ઓલ્ડ સ્કૂલ જે છે, જેટલા પણ શાળાઓની અંદર પેપર લેવાયા છે ઇવન, તો એ પેપર તમે કરશો તો તમને સારા એવા માર્ક્સ આવશે. મારા સ્કૂલની એક ટીચર કે સ્ટુડન્ટ છે, મેં જેને ફિઝિક્સ ભણાવ્યું છે, આ વર્ષે જેનું ફિઝિક્સનું પેપર ફેન્ટેસ્ટિક ગયું હશે, પણ એના સ્કૂલની અંદર કોમ્પ્યુટર સબ્જેક્ટની અંદર 98 માર્ક્સ હતા હમણાંની એક્ઝામમાં. એણે મને કીધું કે સર આ ટાઈપની પ્રિપરેશન કરીશું તો 98 આરામથી આવી શકે છે. તો એ પ્રકારની પ્રિપરેશન અમે તમને ગ્રુપની અંદર પ્રોવાઈડ કરીશું, એ પ્રકારના પેપર્સ અમે તમને ગ્રુપની અંદર સ્ટેપ બાય સ્ટેપ પ્રોવાઈડ કરીશું. રોજ રાત્રે 8 વાગ્યે બધી જ PDF આવશે. હવે આજે તમે 8 વાગ્યે જોઈન થઈ જાઓ છો ગ્રુપની અંદર તો તમને મળી જશે. પછી કાલે સવારે 8 વાગ્યે ફરી એની PDF રિપીટ ફરીથી નાખીશ, પછી બપોરે 12 વાગ્યે ફરી નાખીશ, પછી ફરીથી સાંજે 3 વાગ્યે નાખીશ. અમુક ટાઈમ પીરિયડ પૂરતું એ PDF ફરીથી રિપીટ કરીશ, બરાબર. તો તમને મજા આવશે.
એજ્યુગઢવીના 12 સાયન્સના ગ્રુપમાં જોડાઈ જાઓ. હજી ઇંગ્લિશનું પેપર બાકી છે, કોમ્પ્યુટરનું બાકી છે, અને અમે લોકો ગુજકેટ પણ તમને કરાવવાના છીએ, ગુજ સેટ. ઓકે, એની અંદર હવે તમે જો હાઈ વોલ્ટેજમાં 50માંથી 50 પાર્ટ બીની અંદર આવતા હોય તો વિચારો ગુજકેટની અંદર કેટલો એક્સપિરિયન્સ હશે. અહીંયા ભલે ઉંમરમાં નાના લાગીએ છીએ પણ અનુભવ અને તાર્કિક બુદ્ધિ બહુ વધારે છે. થેન્ક યુ સો મચ. શેર કરજો વિડીયો, લાઈક કરી દેજો.